વડોદરા નવલખી મેદાનમાં ચૌદ વર્ષની સગીરા ઉપર થયેલ સામૂહિક દુષ્કર્મ કેસના બંને આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંને આરોપીઓના લોહી વાળ નખ અને સિમેન્ટના નમૂના લેવામાં આવ્યા હતા નવલખીમાં ગેંગરેપ કરનાર તરસાલીના બે દુષ્કર્મીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દસ દિવસે ઝડપી પાડ્યા હતા પોલીસે ચાર લાખ મોબાઈલના ડેટાની ઝીણવળાટ તપાસ કરી ફુગ્ગા વેચતા એક દુષ્કર્મીની કડી મળી હતી રવિવારે સાંજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નવલખી સામૂહિક દુષ્કર્મ કેસના બંને આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા હતા ત્યારબાદ મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખાનગી વાહનમાં આરોપી કિશન કાળુભાઈ માથુસૂર્યા અને જસો વનરાજ સોલંકીને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંનેની મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા અને જરૂરી નમૂનાઓ લેવામાં આવ્યા હતા મેડિકલ લીગલ ઓફિસરે જણાવ્યું હતું કે બંને આરોપીઓની મેડિકલ તપાસ માટે લોહી લાળ શરીરના વાળ નખ અને વીર્યના નમૂના લેવાયા છે નમૂના સીલ કરીને પોલીસને સોંપવામાં આવ્યા છે અને બંને આરોપીઓએ દુષ્કર્મ કર્યા હોવાની કબૂલાત કરી છે સોનલ ટોપીવાલા સાથે અસ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા